લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એવામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે થોડા દિવસ ભરૂચ લોકસભાની સીટ પર પોતાના પહેલા ઉમેદવારનું નામ જાહેર કરી દીધું હતું ત્યારે હવે સી આર પાટીલે આટકતરી રીતે ગુજરાત ભાજપના પહેલા લોકસભા ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે કોણ છે આ ઉમેદવાર જાણીશું આપણે વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થતાં જ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે ભાજપે લોકસભા ચૂંટણીના ઉમેદવારની લોકસભા કાર્યાલયનું ઉદઘાટન કરવાનું શરૂ કર્યું છે આજે ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપ કાર્યાલયના કાર્યક્રમ આવ્યો હતો આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ગુજરાત અધ્યક્ષ સી આર પાટીલ એવું બોલી ગયા કે અમિત શાહની લોકસભા કાર્યાલયનું ઉદઘાટન કરવા માટે આપણે અહીં ઉપસ્થિત છીએ ત્યારે હવે લોક મુખ્ય એવી વાત ચાલી રહી છે કે ગુજરાત લોકસભા ચૂંટણીના પહેલા ઉમેદવાર જાહેર કરાઈ ચૂક્યા છે ત્યારે સીઆર આર પાટીલ શું બોલ્યા છે તે સાંભળી ગુજરાત ભારતીય જનતા એક કામ કરવા માટે પહેલાથી ઓળખાતું આવ્યું છે હમણાં જ આદરણીય આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સાહેબે કહ્યું તેમ કે છવ્વીસમાંથી માંથી છવ્વીસ આ સીટો આપણે બે વાર ગુજરાતમાં જીત્યા છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પણ આ વખતે ત્રીજી વાર પ્રધાનમંત્રી બનીને હેટ્રિક કરવાના છે ત્યારે ગુજરાત પ્રદેશ પણ ત્રીજી વાર છવ્વીસ માંથી છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતીને આપણે પણ હેટ્રિક કરવા તરફ જઈ રહ્યા છીએ પણ છવ્વીસ માંથી છવ્વીસ તો બે વાર જીત્યા હોય ને ત્રીજી વાર જીતું હોય તો એના માટે કંઈક અલગ ગુજરાત પાસેથી લોકોની આખા દેશના કાર્યકર્તાઓની અપેક્ષા હોય છે અને એ અપેક્ષા પૂર્ણ કરવાની તાકાત ગુજરાતના સૌ આગેવાન ભાઈ બહેનોના અને કાર્યકર્તાઓમાં છે એના જ કારણે આપણે અઘરામાં અઘરા ત્યારે ટાર્ગેટ નક્કી કરીએ છીએ ત્યારે એ ટાર્ગેટને પહોંચી વળીને ત્યાં સુધી પહોંચવાનો સંકલ્પ લઈને તમારા બધાની મહેનત રંગ લાવે છે અને આખા ગુજરાતમાં એક વિશિષ્ટ પ્રકારનું આયોજન કરીને આપણે ટાર્ગેટ પૂરું કરી શકીએ એમ છે ત્યારે આ બાબતે તમે શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જન્ય સમાચારો માટે આવી જન્ય માહિતી માટે અને વાયરલ વિડીયો જોવા માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર